1000 ડોક્ટર્સ હડતાળ પર જશે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાશે. ઓપીડી ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ ડોક્ટર્સ છોડશે. 10000 કરતા વધારે ડોક્ટર્સ હડતાળ પર ઉતરશે. અલગ અલગ માંગણીઓને લઈને હડતાળ પર જશે. એક મુદ્દાઓને લઈ ત્રીજી વખત હડતાળ કરશે. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાશે. ગાંધીનગરમાં સરકાર બદલાઈ પણ આરોગ્ય કર્મચારીઓની પડતર માંગો ન સંતોષાઈ. આરોગ્ય કર્મચારીઓની 3 વર્ષની રજૂઆત સામે સરકાર નિંદ્રાધીન પરિસ્થિતિમાં છે. 3-3 આંદોલન છતાં સુતેલી સરકારને જગાડવા વધુ એક આંદોલન કરાશે. આજે સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારી સંઘ વિરોધ પ્રદર્શન કરશે. ગ્રેડ પે સુધારો, ક્ષેત્રીય ફેરણી ભથ્થું, કોરોના વોરિયર્સ તરીકે ગણના કરાય તેવી માંગ છે. ભથ્થા આપવા સહિતની માંગ પર સરકારનું 3 વર્ષથી મૌન જોવા મળી રહ્યું છે. ફોનલાઈન પર રાજેન્દ્રસિંહ આપણી સાથે જોડાયેલા છે. રાજેન્દ્ર, ગાંધીનગરમાં સરકાર બદલાઈ ગઈ પરંતુ ડોક્ટર્સની જે માંગો છે તે હજુ સુધી નથી સંતોષાઈ. આજે આંદોલનના માર્ગે ડોક્ટર્સ ફરી એક વખત ઉતર્યા છે. શું શું છે તેમની માંગ? ચોક્કસથી છેલ્લા 2 વર્ષથી ડોક્ટર જે માંગણી કરતા આવે છે, અગાઉની સરકાર પાસે પણ એમને વેતન અને ભથ્થાને લઈને એમને માંગણી કરી હતી. મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને સરકારે બાહેધરી પણ આપી હતી કે યોગ્ય સમયે તમારી માંગણી પૂર્ણ કરી દેવામાં આવશે. પરંતુ હવે સરકાર પણ બદલાઈ છે, છતાં એ આરોગ્ય કર્મચારીઓની જે માંગણીઓ છે એ પૂર્ણ કરવામાં નથી આવી. ખાસ કરીને ગ્રેડ પે નો મામલો છે, પેન્શન યોજનાનો મામલો છે અને વિવિધ ભથ્થાની જે માંગણી છે આરોગ્ય કર્મચારીઓની. તો થોડા સમય પહેલા એમને ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ રજૂઆત કરી હતી, તેમ છતાં હકારાત્મક રીતે સરકાર તરફથી કોઈ જવાબ ન મળવાના કારણે હવે આરોગ્ય કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તમામથી આરોગ્ય કર્મચારીઓ એકઠા થવાના છે, વિરોધ પ્રદર્શન કરવાના છે અને આવેદન પત્ર પણ આપવાના છે. જી, આભાર જાણકારી માટે.